वैष्णव जन तो ઓગણીસો સાલમાં અંગ્રેજ સરકારે બાપુને આગાખાન મહેલમાં કેદ કર્યા. તે દિવસોમાં બાપુએ 21 દિવસના ઉપવાસ આદર્યા હતા. દરમિયાન બાપુની તબિયત ચિંતાજનક બની. સૌને બાપુની ચિંતા થતી હતી, પરંતુ બાપુ છેવટે એ કટોકટીમાંથી હેમખેમ ઉગરી ગયા. બાપુની નાજુક તબિયતને જોઈને સરકારે એમને જેલમાંથી છોડી દીધા. બાપુ પાછા સાજા સમા થઈ જાય એ માટે બધેથી શુભેચ્છાના સંદેશાઓ આવવા લાગ્યા. દેશના વયોવૃદ્ધ નેતા પંડિત મદન મોહન માલવીયાજીએ બાપુને શુભેચ્છા દર્શાવતો તાર કર્યો અને તેમાં લખ્યું, માનવજાત અને ભારત માતાની સેવા કરવા પ્રભુ આપને 100 વર્ષનું આયુષ્ય આપે. બાપુ તો 125 વર્ષ જીવવાની આશા રાખતા હતા, એટલે તેમણે વિનોદ કરતા સામો જવાબ લખ્યો, આપનો તાર મળ્યો, પરંતુ આપે તો કલમના એક જ ઝાટકે મારા 25 વર્ષ કાપી નાખ્યા. ભલે, તો હવે એકના વર્ષ આપના આયુષ્યમાં ઉમેરી દેજો. એકવાર એક મોટા શ્રીમંત માણસ બાપુ પાસે આવ્યા. તે વેપારી વર્ગમાં સારી પ્રતિષ્ઠા પામેલા હતા. એ શ્રીમંત માણસને થયું કે બાપુ જો એમને તક આપે તો દેશની આઝાદીની ચળવળમાં તે સારો ફાળો આપી શકે, એટલે એમણે બાપુને કહ્યું, બાપુ, આપ જે આઝાદીની લડત ચલાવી રહ્યા છો એમાં મને ઊંડો રસ છે, મારે એમાં મારો ફાળો આપવો છે. બોલો બાપુ, આપ શું પસંદ કરો, મને પોતાને કે મારા ધનને? બાપુ હસતા હસતા બોલ્યા, અલબત્ત તમને જ. પહેલા શ્રીમંતે આગળ પૂછ્યું, પણ જો હું મારો વેપાર ધંધો છોડીને આપની સાથે જોડાઉં તો આપ મને કયું કામ આપો? બાપુ તે વખતે રેંટિયો કાઢતા હતા. બાપુએ રેંટિયા તરફ નજર નાખીને હસતા હસતા કહ્યું, આ રેંટિયો ચલાવવાનું જ કામ હું તમને આપું, બીજું શું. એકવાર આશ્રમમાં અમદાવાદના કેટલાક જાણીતા વકીલો આવ્યા. એ લોકોના મનમાં એમ કે બાપુ અંગ્રેજ સરકારની સામે લડત ચલાવી રહ્યા છે તો આપણી શક્તિનો એમને લાભ આપીએ. વકીલો આવ્યા ત્યારે બાપુ પોતાના કેટલાક આશ્રમવાસીઓ સાથે બેસીને અનાજ સફાઈ કરતા હતા. બાપુએ વકીલોને બેસવા માટે ઈશારો કરીને કહ્યું, બેસો બેસો. વકીલો બોલ્યા, અમે બેસવા માટે નથી આવ્યા બાપુ, અમને કશું કામ આપો, આપનું કંઈક કામ કરીએ એ હિસાબે અમે આવ્યા છીએ. બાપુ હસતા હસતા કહે, ઠીક, ત્યારે આનંદની વાત છે. એમ કહીને બાપુએ 2-3 થાળીમાં અનાજ કાઢી એ વકીલ બંધુઓ સામે તે મૂકીને પછી કહ્યું, આ અનાજ સાફ કરો, બરોબર સાફ કરજો, હા કે? વકીલોએ નવાઈ પામીને પૂછ્યું, શું અમે આ જુવાર બાજરી સાફ કરવા બેસીએ? બાપુ હસતા હસતા કહે, હા ભાઈ, હમણાં તો મારી પાસે આ જ કામ છે. વૈષ્ણવ જન